ગુજરાતી મીડિયમ વિષય પર્યાવરણ. ગયા વિડીયોમાં આપણે જોયું અનિતા વિશે. અનિતા ગુજરાતમાં રહે છે. અનિતા તેના માતા પિતા સાથે ક્યાં રહે છે? ગુજરાતમાં બેનાયો નાના ભાઈઓ સાથે રહે છે. ને અનિતા ભણવાનું એને ખૂબ જ ગમે છે અને તે શાળાએ જાય છે, જીત કરીને શાળાએ જાય છે. આ બધું આપણે ગયા વિડીયોમાં જોયું. પછી એને ખબર પડી કે ધોરણ 5થી હવેનો ખર્ચો, ભણવાનો ખર્ચો વધશે. એટલે એણે શું કર્યું, એના કરતાં જે નાના બાળકો રહે છે એને પણ ભણાવવાનું શરૂ કર્યું. એના કરતાં જે નાના બાળકો છે એને પણ એણે ભણાવવાનું શરૂ કર્યું. અને જે પૈસા મળે એટલે એનું પણ ભણવાનું ચાલુ રહ્યું. અને એને પૈસા મળવાથી એનું પણ ભણવાનું ચાલુ રહ્યું. હવે મોટી થાય છે, હવે એને એની માતા પણ એને કામમાં મદદ કરે છે, એટલે એનું ભણવા માટે એને સમય પણ મળી રહે છે. ત્યારબાદ આપણે જોયું કે જે અનિતા બોચા ગામમાં રહે છે એ વિસ્તારમાં શેના વૃક્ષો છે? લીચીના વૃક્ષો છે. લીચીના વૃક્ષો એ કોને ખૂબ ગમે? તો મધમાખીને ખૂબ ગમે. એટલે ત્યાંના લોકો, ઘણા મધમાખીનો ઉછેર કરે છે. અનિતા પણ મધમાખીનો ઉછેર કરે છે. ને મેં તમને કહ્યું હતું એક ઇમ્પોર્ટન્ટ કે ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં મધમાખી શું આપે છે? ઈંડા આપે છે. એટલે આ સમય મધમાખીના ઉછેર માટે ખૂબ જ સારો છે. મધમાખીના ઉછેર માટે કયો સમય સારો છે? ઓક્ટોબરથી નવેમ્બર, એ મહિનો મધમાખીના ઉછેર માટે સારો છે. એ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈએ મધમાખી ઉછેરના તરીકે. મધમાખી ઉછેરના, જે ઉછેર કરે છે તેના તરીકે. હવે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી. અનિતા છે એ કહે છે કે હવે મેં મારી મધમાખીની ઉછેરની તાલીમ પૂરી કરી, પણ કામ શરૂ કરવા માટે, હવે મધમાખીની તાલીમ તેણે પૂર્ણ કરી, હવે કામ શરૂ કરવા માટે એને પૈસાની જરૂર પડે. તો મેં ભણવાનું તો ચાલુ રાખ્યું, ભણવાનું તેણે ચાલુ જ રાખ્યું, સાથે જ એણે તાલીમ પણ કરી અને 5000 ભેગા કરી. એણે જે બાળકોને ભણાવવાનું છે ને એ ચાલુ રાખ્યું. એટલે ટ્યુશન દ્વારા એણે પૈસા જે મળ્યા એણે 5000 ભેગા કર્યા. કેટલા હજાર? 5000 ભેગા કર્યા. તે પૈસામાંથી મેં માખીઓ માટે જે 5000 પૈસા હતા, કેટલા એણે કેટલા હજાર ભેગા કર્યા? 5000 રૂપિયા એણે ભેગા કર્યા. અનિતાએ 5000 રૂપિયા ભેગા કર્યા. તેમાંથી એણે શું કર્યું? મધમાખી માટે, મધમાખીઓ માટે શું કર્યું? 2 પેટીઓ ખરીદી. મધમાખીઓ માટે 2 પેટી ખરીદી. મધમાખી માટે 2 પેટી ખરીદી અને બંને પેટીની કિંમત એણે 2 પેટી ખરીદી. એટલે 1 પેટીની, બંને પેટીની કિંમત 2000. પૈસા ને 5000 માંથી એને
ચારે ચાલી તો પેટી લીધી તો એના પૈસા કેટલા 1000 રૂપિયા તો એમાંથી એણે ચાસણી બનાવવા માટે શું લીધી ખાંડ લીધી શું લીધી ખાંડ લીધી અને મધપુરાનો ચોખ્ખો રાખવાની દવા ખરીદી અને મધપુરાને ચોખ્ખો રાખવા માટે એણે દવાની ખરીદી કરી એણે શું કર્યું અનિતાએ કેટલા રૂપિયા ભેગા કર્યા એણે એણે જે મધમાખીના ઉછેરની તાલીમ લીધી ને પછી હવે એના કામ કરવા માટે મધમાખીનું કામ કરવા માટે એને પૈસાની જરૂર છે તો એણે શું કર્યું ભણાવવાનું શરૂ રાખ્યું એણે ભણાવવાનું શરૂ રાખ્યું ને એમાંથી એને કેટલા રૂપિયા મળ્યા 5000 પાંચ રૂપિયા એણે ભેગા કર્યા અનિતાએ 5000 ભેગા કર્યા અને એણે મધમાખી માટે કેટલી પેટી લીધી 2 પેટી લીધી મધમાખી માટે એણે 2 પેટી લીધી પણ એ 2 પેટી લીધી અને 1 પેટીની કિંમત કેટલી હતી 2000 1 પેટીની કિંમત 2000 હતી એવી એણે કેટલી પેટી લીધી 2 એટલે 4000 એણે પેટી ખરીદવા માટે ખર્ચ કર્યો બીજા જે પૈસા વેચ્યા તેણે શું કર્યું જે 1000 રૂપિયા વેચ્યા એણે શું કર્યું એમાંથી ચાસણી બનાવવા માટે એણે ખાંડ લીધી ચાસણી બનાવવા માટે એણે ખાંડ લીધી અને જે મધપાકીને જે ઉછેર માટે ચોખ્ખું રાખવા માટે એણે દવા લીધી એણે આટલું વસ્તુ લીધું એણે જે પૈસા ભેગા કર્યા એમાંથી હવે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો કયો મહિનો ચાલતો હતો સપ્ટેમ્બર ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી એટલે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો તો ડિસેમ્બર સુધીમાં તો મારી પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારી 2 પેટીઓ વધારે ખરીદી પડે એમ હતી એણે 2 પેટી તો ખરીદેલી હતી પણ હવે એને લાગ્યું કે હવે મારે હજુ 2 પેટી ખરીદવી પડશે હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી જ હતી એ હજુ પણ મધમાખીના ઉછેર વિશે શીખતી જ હતી ઘણી વાર માખીઓ મને ડંખ પણ મારતી હતી અને મારા હાથ અને ચહેરો તો સૂજી જતા હતા માથી મધમાખી જો ડંખ મારે તો આપણું મોઢું સૂજી જાય ને જ્યાં પણ મધમાખી ડંખ મારે ત્યાં આપણને સોજો આવી જાય છે તો એ અરિતાને પણ કેટલી એમ મધમાખી ઉછેર કરે છે તો એને તો કેટલી બધી માખીઓ કટ્ટી હોય છે એનો તો હાથ ને મોઢ તો સૂજી જાય છે એને ખૂબ જ પીડા થતી આ કામ મેં પોતે પસંદ કર્યું આ કામ એણે પોતે પસંદ કર્યું હતું એટલે એને કોઈ કહેવાય નહીં કોઈને પણ કહેવાય નહીં કે આવું મને થાય છે કે મારો હાથ સૂજી જાય છે કે મારું મોઢ સૂજી જાય છે એટલે પીડા પોતે સહન કરે છે મધમાખીનો ડંખ મારે ત્યારે લોકો શું કરે છે હવે જ્યારે આપણને મધમાખી કડે છે ત્યારે આપણે શું કરીએ તો આપણને જ્યાં મધમાખી કડી ગઈ હોય છે તો આપણે શું કરીએ કોઈ લોખંડની વસ્તુ લઈએ અને એના ઉપર કરીએ છીએ એટલે સોજો ઉતરી જાય છે કરીએ છીએ ને એવું વખણા લોકો મધ કે કંઈ પણ લગાવી દે છે અને સોજો ઉતારે છે કે ઘણા લોકો તો દવાખાને પણ જાય છે તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો તમારી નોટબુકમાં તમારે મધમાખીનું ચિત્ર દોરવાનું છે અને રંગ પૂરવાનું છે અને નામ આપો તમારે મધમાખીનું કોઈ પણ નામ આપવાનું છે લીંચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે લીંચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે તો મેં મારી બધી પેટીઓ લીંચીના વાડામાં મૂકી દીધી હવે લીંચીના વૃક્ષને કયા મહિનામાં
पहला कितनी होती बे पेटी, अब एनी पास कितनी पेटी छे 20 पेटी हो छे। अनीता ने 20 पेटी होनी कुल कीमत कितनी हसे? अनीता ने 20 पेटी की कुल कीमत कितनी हसे? तो तुम्हें जानो कि एक पेटी की कितनी 2000, तो तुम्हारे 20 गुणे 2000 करवा पड़से। टोटल जे आवे तो तुम्हारे लखवानो रहेसे जवाब पाठ्यपुस्तक में। तो आज आपणे जेटलू सीख्या छे તેટલું તમને હું વર્ક પીડીએફ દ્વારા મોકલાવીશ, એ તમારે કરવાનું રહેશે। થેન્ક યુ।